નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. સ્લોવેનિયન સંસદીય પ્રતિનિધિ મંડળ રાજ્યપાલશ્રીની શુભેચ્છા મુલાકાતે. ગાયે ગામ ગાડું કર્યું. મનીગ્રામ દ્વારા ગ્રાહકો માટે એવોર્ડ સમારંભ યોજાયો. ફ્લિપકાર્ટે ગુજરાતમાં ફ્લિપ સ્ટાર્સ કેમ્પેન લોન્ચ કર્યું. સીઆકે રામના પ્રમોશન અર્થે દલીપ તહિલ અમદાવાદની મુલાકાતે. સૌથી મહત્વની વાત, ચાર મત આપવા ફરજિયાત છે. ચાર મતના બટન દબાવ્યા પછી પીળું બટન અવશ્ય દબાવવું. સ્લોવેનિયન સંસદીય પ્રતિનિધિ મંડળ રાજ્યપાલશ્રીની શુભેચ્છા મુલાકાતે. સ્લોવેનિયા રાષ્ટ્રીય એસેમ્બલીના પ્રમુખ ડોક્ટર મિલાન બર્ગલેસ નેતૃત્વમાં સ્લોવેનિયન સંસદીય પ્રતિનિધિ મંડળે રાજ્યભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યના પ્રવાસે આવેલા પ્રતિનિધિ મંડળમાં સામે સ્લોવેનિયાની રાષ્ટ્રીય એસેમ્બલીના વરિષ્ઠ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાયે ગામ ગાડું કર્યું. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરની સમસ્યા લોકોને સતાવી રહી છે. રખડતા ઢોરને પકડવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયત્નોમાં તંત્રને નિષ્ફળતા મળી રહી છે. કારણ કે રખડતા ઢોરને પકડીને તેને સાચવવાની જગ્યાના અભાવને લીધે આ પકડવાની અને એનિમલ હોસ્ટેલમાં મોકલવાની કામગીરી મંદ પડી ગઈ છે. ત્યારે શહેરના ભવાનીનગર વિસ્તારમાં એક ભડકેલી ગાય વિસ્તારવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. એક દિવાલ તોડીને ત્રણથી વધુ લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. અંતે 5 કલાકની જહેમત બાદ ગાયને પકડવામાં સફળતા મળી હતી. શહેરના ભવાનીનગર વિસ્તારમાં સવારે એક ગાય અચાનક જ ભડકી જતા વિસ્તારવાસીઓમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. સવારના 7 વાગ્યાથી ગાય સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો. ત્યારબાદ કોર્પોરેશનમાં જાણ કરવામાં આવતા ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ દોડી ગયા હતા. સતત 4 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને અંતે બપોરે 12 વાગે ગાયને પકડવામાં સફળતા મળી હતી. ભડકેલી ગાયે ત્યાં એક દિવાલ પણ તોડી નાખી હતી અને 3 જેટલા લોકોને પણ ડીકે ચડાવી દીધા હતા. ગાયને પકડવા માટે મહાનગરપાલિકાનો સ્ટાફ અને સ્થાનિક રહીશો પણ કામે લાગ્યા હતા. જે પૈકી એક યુવાનને વીજ પોલ ઉપર ચડી જવાની ફરજ પડી હતી. ભડકેલી ગાયના ગળામાં દોરડું નાખવા જતા ગાય આ યુવાન તરફ દોડી હતી અને યુવાન વીજ પોલ ઉપર ચડી ગયો હતો. મનીગ્રામ દ્વારા ગ્રાહકો માટે એવોર્ડ સમારંભ યોજાયો. નાણાં ટ્રાન્સફર અને પેમેન્ટની નવી સેવા પૂરી પાડતી વૈશ્વિક કંપની મનીગ્રામ એ ભારતમાં 8 લકી ગ્રાહકો માટે એવોર્ડ સમારંભ યોજ્યો હતો. તેનું દિવાળી અભિયાન પૂરું કર્યું હતું. આ ગ્રાહકો અભિયાન દરમિયાન 100 પેનલ્સ અને 10 ગ્રામ સોનાના સિક્કા જીત્યા હતા. 1 ઓક્ટોબરથી 11 નવેમ્બર વચ્ચે મનીગ્રામ મારફત ટ્રાન્ઝેક્શન કરનાર ગુજરાતના બધા જ ગ્રાહકોને ₹50 મૂલ્યનું મોબાઈલ ટોપર્સ મળ્યું હતું. તેઓ પણ ડ્રોઈંગ માટે ક્વોલિફાઈડ થયા હતા અને તેમને 3 સોર પેનલ અથવા 8 સોનાના સિક્કા જીતવાની તક મળી હતી. અમદાવાદમાં ફોર્ચ્યુન હોટલ ખાતે 25 નવેમ્બર ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો. વિજેતાઓને બોલીવુડ અભિનેત્રી એલી એવરામના હસ્તે એનાયતો કરવામાં આવ્યા હતા. મનીગ્રામ ગ્રાહકોને સૌથી વધુ અગ્રતા આપે છે અને અમે હંમેશા તેમની ઉપેક્ષાઓથી પણ વધુ સુવિધા પૂરી પાડવા આતુર હોઈએ છીએ, તેમ મનીગ્રામના દક્ષિણ એશિયાના સિનિયર રિજનલ ડિરેક્ટર કૌશિક રાયે જણાવ્યું હતું. અમને આશા છે કે આ અભિયાને અમારા ગ્રાહકોની દિવાળીની ઉજવણી વધુ વિશેષ બનાવી હશે અને અમે બધા જ વિશેષ વિજેતાઓને અભિનંદન પાઠવીએ છીએ. ફ્લિપકાર્ટે ગુજરાતમાં ફ્લિપ સ્ટાર્સ કેમ્પેન લોન્ચ કર્યું. ભારતની સૌથી મોટી ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ગુજરાતના ફ્લિપ સ્ટાર્સ કેમ્પેન શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યના સફળ અને નૈતિક મૂલ્યો ધરાવતા વેચાણકર્તાઓને કેન્દ્રમાં રાખીને 7 વેચાણકારોને ફ્લિપ સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ફ્લિપ સ્ટાર એવોર્ડ કેટેગરી 1 શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર,
એક ઉભરી રહેલા વેચાણકાર અને 5 વિવિધ કેટેગરીમાં પ્રદર્શન કરનાર લાઇફસ્ટાઇલ ઇલેક્ટ્રોનિક્સ હોમ FMCG અને ઓટો. ઉલ્લેખનીય છે કે ગુજરાતનો વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને રાજ્ય સમૃદ્ધિ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. અહીં વૈવિધ્યસર હેન્ડલૂમ ઉત્પાદનો, જ્વેલરી, પારંપરિક હસ્તકળાની વિશાળ શ્રેણી જોવા મળે છે. હકીકતમાં પ્રોડક્ટમાં આ વૈવિધ્યતાને કારણે ગુજરાત વેચાણકારો અને કલાકારો માટે મહત્વનું કેન્દ્ર હોવાનું સાથે સાથે ફ્લિપકાર્ટ માટે મહત્વનું બજાર પણ છે. આજે ગુજરાતમાં ફ્લિપકાર્ટના 7,000થી પણ વધુ વેચાણકારો છે અને ફ્લિપકાર્ટ માટે પશ્ચિમ પ્રદેશમાં ઝડપથી વિકસી રહેલું વેચાણકારો માટેનું માર્કેટ છે. પટોળા, સાડીથી લઈને ટાઈ અને ડાઈ, ડ્રેસ મટીરિયલ્સ સહિતની વિવિધ પ્રોડક્ટ, ગુજરાતી સ્ટીચ, કુશન તથા અન્ય ઘર ફર્નિચરની પ્રોડક્ટ માટે ફ્લિપકાર્ટે વેચાણકારોને તેમની પ્રોડક્ટ પ્રદર્શિત કરવા અને દેશભરના ગ્રાહકો સુધી પહોંચવા અને તેમની પ્રોડક્ટને વેચવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. ગુજરાતના ફ્લિપ સ્ટાર્સ કેમ્પેનની જાહેરાત કરતા ફ્લિપકાર્ટના સેલર ઇકોસિસ્ટમના વડા અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મનીષ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ પ્રદેશમાં વેચાણકર્તાઓ ઝડપથી ઈ કોમર્સને અપનાવી રહ્યા છે. છેલ્લા 1 વર્ષમાં અમારા વેચાણકારોને બેઝ 3.4 ગણો વિસ્તર્યો છે અને અમે વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકતાની ભાવનામાં વધારો થયો છે. સ્ટાર્સનો ઉદ્દેશ વેચાણકર્તાઓની સફળતા મનાવવાનો અને વેચાણકર્તાઓને ઓનલાઈન વેચાણમાં હાથ અજમાવવાનો માટે પ્રોત્સાહિત કરવાનો છે તથા સ્થાનિક વેચાણકારોના સમુદાયમાં અમારા પ્રતિનિધિ બનવાના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતને તેના સમૃદ્ધ કાપડ ઉદ્યોગ દ્વારા ભારતને વૈશ્વિક નકશા ઉપર મૂક્યું છે. અમે ટાઈ અને ડાઈ, એમ્બ્રોઇડરી, હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ પ્રોડક્ટના વેચાણકારો માટે અમારા પ્લેટફોર્મ ઉપર વિશાળ તકો જોઈ રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે આ તહેવારોની મોસમમાં આ પ્રદેશના અમારા વેચાણકારો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. બિગ બિલિયન ડેઝ અને દિવાળી બંને સમયે વેચાણકર્તાઓનો કારોબાર 2-3 ગણો વધ્યો છે. હાલમાં ગુજરાતમાંથી અમારી પાસે 8,000થી પણ વધુ વેચાણકર્તાઓ જોડાયેલા છે અને આગામી વર્ષમાં માર્ચ સુધીમાં આ સંખ્યા 2 ગણી વૃદ્ધિની અપેક્ષા છે. અમને ફ્લિપ સ્ટાર્સ જેવી પહેલ અંગે વિશ્વાસ છે કે જેનાથી વધુ વેચાણકારોને દેશભરના ગ્રાહકો સુધી પહોંચવામાં મદદરૂપ અને પ્રોત્સાહન મળી રહેશે. સિયા કે રામના પ્રમોશન અર્થે દિલીપ તાહિલ અમદાવાદની મુલાકાતે. દશરથના પાત્રની સમ્રાટની સાથોસાથ અંગત જીવનના માણસ તરીકે પણ રજૂ કરવામાં આવ્યું છે. આ શબ્દો છે સિયા કે રામ ધારાવાહિકમાં દશરથનું પાત્ર ભજવનાર દિલીપ તાહિલના દિલીપ તાહિલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે, જેમાં તેમણે દશરથના પાત્ર, કારકિર્દી, અસહિષ્ણુતા વગેરે મુદ્દે ચર્ચા કરી હતી. સિયા કે રામ ધારાવાહિકમાં દશરથનું મુખ્ય પાત્ર ભજવનાર દલીપે પાત્ર અંગે જણાવતા કહ્યું હતું કે દશરથ એક સમ્રાટની સાથે સાથે અંગત જીવનમાં પણ કેવા હતા, તેમના વચનો કેવા હતા, કેવા દબાવ તળે તેઓ કામ કરતા હતા, તેમનો માનસિક પ્રભાવ કેવો હતો, આ બધી જ બાબતોમાં દશરથ વ્યક્તિ તરીકે કેવા હતા તેને ધ્યાનમાં લઈને દશરથનું પાત્ર રજૂ કરવામાં આવ્યું છે. તેમજ દશરથના ગુરુ વશિષ્ઠ સાથેના સંબંધો, પત્ની અને પુત્રીઓ સાથે પ્રેમાળ અને સંઘર્ષ ભર્યા સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. દશરથના પાત્રને પડદા પર કદાચ પ્રથમવાર આટલી વિગતો અને વિશેષતાઓ સાથે દર્શાવવામાં આવી રહ્યું છે. દશરથનું પાત્ર ભજવવા કરવી પડેલી તૈયારીઓના સંદર્ભમાં વાત કરતા દલીપે જણાવ્યું હતું કે રાજા દશરથનું પાત્ર ભજવવા માટે તેમને સમ્રાટ તરીકે અને એક માણસ તરીકે સમજવા પડ્યા હતા. તેમજ તેમની સમસ્યાઓ સમજીને એક માનવી દ્રષ્ટિકોણથી દશરથનું પાત્ર ભજવવાનો પ્રયાસ કર્યો છે. ધારાવાહિકના મુખ્ય પાત્ર સીતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સીતા પાત્રને ઘણી ઉચ્ચ કક્ષાએ અને એક સ્ત્રીની સ્વ ઓળખના દ્રષ્ટિકોણથી પડદા ઉપર રજૂ કરવામાં આવ્યું છે. સીતાના પાત્રને ઘણું વિગતવાર અને ઊંડાણપૂર્વક દર્શાવ્યું છે. સીતાની નજરે રાજા શું છે અને કેવા છે તેના પર ફોકસ કરવામાં આવ્યો છે. સીતા જન્મભૂમિ અને તેને લગતી કથાઓ ઉપર ધારાવાહિક દર્શાવવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આગામી એપિસોડમાં પૂરી રામાયણ દેખાડવામાં આવશે, જેમાં રામ જન્મ, અયોધ્યાના લોકો, રામ આગમન બધું જ દર્શાવવામાં આવશે. આપ નિહાળતા રહો સિટી 9 ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.